સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક સ્વાગત કરું છું અભિવાદન કરું છું વિદ્યાર્થી મિત્રો કાવ્ય 21 લોકગીત આપણે ભણવાનું છે લોકગીત દરેક ધોરણની અંદર ધોરણ 7 8 9 10 બધા ધોરણની અંદર તમે લોકગીતનો અભ્યાસ કરો છો ત્યારે દરેક વખતે આપણે આવી ચર્ચા કરીએ છીએ કે એક સમય એવો હતો કે જ્યારે લોકો પોતાના કામમાં એટલા બધા ડૂબેલા હતા કે એનો દિવસ ખેતરના શેઢે જ ઉગતો અને ખેતરના શેઢે જ આથમી જતો દૈનિક રૂટિંગ એનું એ જ કામ કોઈ જ નવીનતા નહીં એવા સમયે એ લોકોને ફ્રેશ થવા માટે મોજ શોખ કે મનોરંજન માટે કોઈ ટીવી નહોતા મોબાઈલ નહોતા સિનેમા નહોતા ગાર્ડન નહોતા હરવું ફરવું આવું બહુ ઓછું હતું અને જે ટેકનિકલ વસ્તુઓ તો હતી જ નહીં એટલા માટે એ લોકો તહેવારોને ધામધૂમથી ઉજવતા નવા નવા વસ્ત્રાભૂષણ પહેરી સાથે બધા જ રાસ રમતા ગીતો ગાતા અને આવી રીતે એની લાઈફમાં પણ થોડી નવીનતા આવતી તો આવા જમાનામાં આવા સમયે આ લોકગીતોની રચના થઈ છે લોકગીત એના કોઈ કવિ નથી કોઈ લેખક નથી લોકગીત એટલે લોકોના મોઢેથી લોકોના ઉત્સાહભેર એક નીકળેલો અવાજ એ લોકગીત છે લોકોએ પોતે જ એની રચના કરી હોય છે તો આવા લોકગીતો કુંજલડી રે પેલા જૂના કોર્સની અંદર આવતું કુંજલડી રે સંદેશો મારો જે કેજે ભાઈ સંદેશો વાલમને દેજે હાથ પરમાણે કડલારે લઈ આવજો કામીમાં રતન જડાવજો કુંજલડી સંદેશો અમારો કેજે આવા અનેક લોકગીતો તમે આની પહેલા પણ ભણી ચૂક્યા છો તો એવું જ સુંદર મજાનું લોકગીત એટલે ચાંદલિયો તો આજે આપણે કાવ્ય 21મું ચાંદલિયો એ આપણે ભણીશું અહીંયા નાયિકા છે જે કાવ્યની મુખ્ય નાયિકા છે એ એના લગ્ન થઈ અને એ સાસરે આવી છે પછી સાસરે જે એના લોકો છે એના સાસુ એના સસરા એના નણંદ એના જેઠ એના જેઠાણી બધા તરફથી એને જે પ્રેમ મળે છે એ પ્રેમને એ લોકગીતના ઢાળની અંદર વણી લે છે અને ખૂબ ખુશીથી આ લોકગીત ગાય છે અહીંયા નાયિકા કહે છે કે આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા આંગળે રે લોલ નવરાત્રી પૂરી થાય પછીની જે પૂનમ આવે છે દશેરા પછીની જે પૂનમ એને આપણે શરદ પૂનમ કહીએ છીએ અને શરદ પૂનમે દરેક સ્ત્રીઓ એ સુંદર મજાના સૂર્યના ચંદ્રના આછેરા સોનેરી પ્રકાશની અંદર આ બધી જ સ્ત્રીઓ પોતાના પતિને પોતાના સ્મરણોને યાદ કરી લોકગીત ગાય અને રાસડા રમતી હતી આ આપણી સંસ્કૃતિ હતી તો આ જે નાયિકા છે એ કહે છે કે આસો માસો શરદ પૂનમની આસો મહિનાની શરદ પૂનમની આ જે રૂડી રાત છે અને ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં રે લોલ જે ચોકમાં એ રાસ રમે છે એ ચોકમાં ચાંદલિયો ઉગ્યો છે એ જોઈ અને ખુશ થાય છે સસરો માર્યો ઓલિયા જન્મનો બાપ જો સાસુ રે ઓલિયા જન્મની મા વડી રે લોલ સાસુ સસરા તરફથી એને એવો પ્રેમ મળે છે કે નાયિકા કહે છે કે સસરાજી મારા છે તે મારા પૂર્વ જન્મના પિતા હોય એવો મને અહેસાસ દેવડાવે છે અને મારા આગલા જન્મની મા હોય એવી મને સાસુ મળી છે આ રીતે તે પોતાના સાસરિયામાં ખૂબ ખુશ છે જેઠ મારો ચાંપલિયાનો છોડ જો જેઠાણી મારી ચાંપલિયાની પાંદડી રે લોલ બધા લોકો એને ખૂબ પ્રેમ આપે છે પોતે પણ બધા સાથે ખૂબ હળીમળીને રહે છે વિદ્યાર્થી મિત્રો એટલા ઘરકામ હતા દરણા હાથે દળતા કુવેથી પાણી ભરવા માટે જતા આખા દિવસનું જે કામ હોય વહેલા 4 વાગ્યામાં ઉઠીને કરી નાખતા અને છતાં પણ એ લોકો એના ઘરના લોકો સાથે ખૂબ ખુશ હતા હવે આપણા અત્યારના સમયમાં તમે જોઈ શકો છો કે કેટલી બધી ફેસિલિટી આવી ગઈ છે કેટલી બધી આધુનિકતા આવી ગઈ છે છતાં પણ લોકો સતત પોતાના દુઃખના રોદણા બીજાની સામે રોતા હોય છે કે સાસુ આવા છે જેઠ આવા છે સસરા આવા છે સતત લોકોની એકબીજા તરફની ફરિયાદ રહેતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો નાયિકા એવા જમાનામાં જીવતી હોવા છતાંય એકદમ સંઘર્ષમય સતત કામ સાથે રજી પચી રહેવા છતાંય કહે છે
કે ચંપાના છોડ જેવા મારા જેઠ છે અને ચંપાની પાંદડી જેવી મારી જેઠાણી છે. નણંદ મારી મારી વાડી મૈલો મોર લો, નણદોયો મારો વાડી મૈલો મોર લો, નણંદ મારી વાડી મૈલી વેલ જો. નણંદ ને નણદોયાના વખાણ કરતા પણ એમ કહે છે કે વાડીની અંદર જે લાંબી કૂણી વેલ ઉગેલી હોય છે એવી જ કોમળ એ વેલ જેવી મારી નણંદ છે અને વાડીના મોરલા જેવો મારો નણદોયો છે, એના તરફથી પણ મને ખૂબ સહકાર અને પ્રેમ મળે છે. પરણ્યો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવઘન પાઘડી રે લોલ. છેલેના પતિના વખાણ કરતા કહે છે મારો પતિ એ પછી પહેલા તો એ મારા નણંદનો વીર છે, નણંદનો ભાઈ છે, એટલે એમ કહે છે પરણ્યો એટલે પતિ, કે મારો પતિ જે મારી સગી નણંદનો ભાઈ છે એ તાણીને નવરંગ પાઘડી જ્યારે બાંધે છે ત્યારે ખૂબ સુંદર લાગે છે. આવી રીતે નાયિકા પોતાના નણંદ નણદોયા પતિ જેઠ જેઠાણી સાસુ સસરા બધા વિશે ખૂબ સુંદર રીતે વાત કરી અને એવા પ્રતીક સાથે સરખાવે છે, એવા જીવંત પ્રતીક સાથે કે જે ખરેખર પ્રેમની પરિભાષા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાંદલિયો લોકગીત એ ખૂબ સુંદર ભાષાની અંદર અહીંયા લખાયેલું છે. આ કાવ્યને ફરી એકવાર વાંચી એનું સ્વાધ્યાય વ્યવસ્થિત પાઠ્યબુકમાં લખી અને તૈયાર કરી નાખજો. અસ્તુ.